મારી જોડે જમીન નથી તો શું હું ખેતી કરી શકું હા ચોક્કસ કરીશ શું એ વાત સાચી છે કે ખેતી કરવા માટે ભણવાની જરૂરત નથી ના તમે જેટલું વધારે ભણશો એટલું જ વધારે ઉત્પાદન મળશે કુદરતી એટલે નેચરલ ફાર્મિંગમાં ખેડૂતને શું વધારે વળતર મળે છે હા સાચી વાત છે શું એક ખેડૂતના દીકરા કે એમના દીકરી જ ખેતીમાં આગળ વધી શકે ના ભાઈ ના ખેતીમાં નેપોટિઝમ નથી એક વખત પાક ઉગી જાય એના પછી એક ખેડૂત એવું તો શું કરી શકે કે એમને અજુ પણ વધારે પૈસા મળે એગ્રો પ્રોસેસિંગ અને એના વિશે જ આજે હું તમને આ વિડિયોમાં કહેવાનો છું એક વાત કહું આપનું સ્વાગત છે મારો નામ છે ગુંજે ઠક્કર ધોરણ 12 પછી શું વાળી સિરીઝનો આજે સાતમો એપિસોડ આવી ગયો છે અત્યાર સુધી જે છ એપિસોડ આવી ગયા એના નામ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે એપિસોડની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અગર એ ફિલ્ડમાં તમારે માહિતી જોઈએ છે આજે આપણે ખેતીમાં કરિયર બનાવવું હોય તો કઈ ડિગ્રી કરવી પડે શું ભણવું પડે અને એગ્રો પ્રોસેસિંગ શું છે એ કર્યા પછી આપડે કરિયર ઓપ્શન શું છે આ બધા પ્રશ્ન પૂછવાના છે પ્રોફેસર પ્રતિક જોશીને થેન્ક યુ સો મચ સર તમે અમને સમય આપ્યો છે પ્રોફેસર પ્રતિક જોશીનું ઇન્ટ્રોડક્શન અગર હું તમને આપું તો એક કરિયર એકસો આઠના ફાઉન્ડર છે જે બે હજારને ચૌદથી અત્યાર સુધી વીસ હજારથી વધુ બાળકોને એમણે કરિયર ગાઈડન્સ આપ્યું છે એટલું જ નહીં દ્રોણા ફાઉન્ડેશનના ફાઉન્ડર છે પ્રોફેસર પ્રતિક જોશી જે બે હજાર પંદરથી અત્યાર સુધી ગુજરાતમાં વોકેશનલ સ્ટડીઝને ઘણું બધું પ્રમોશન કરી રહ્યા છે અને એ વોકેશનલ સ્ટડીઝના પ્રમોશન માટે એમને ઘણા બધા અવોર્ડ્સ પણ મળ્યા છે હવે સર સૌથી પહેલો સવાલ મારે તમને એ પૂછવો છે કે બારમા પછી અગર કોઈ વિદ્યાર્થી ખેતીમાં પોતાનું કરિયર બનાવવાનું વિચારે છે તો શું સ્કોપ છે ખેતીવાડીમાં કે એગ્રો પ્રોસેસિંગમાં હા ચોક્કસ જ્યાં સુધી એવી દવા ન શોધાય કે જે ખાવાથી આપણને ભૂખ જ ન લાગે ત્યાં સુધી ખેતી અને એગ્રો પ્રોસેસિંગ બંનેમાં સ્કોપ રહેવાનો છે સર વાત તો તમારી સાચી છે કે ખાવાના પદાર્થની જરૂરત તો દરેક વ્યક્તિને પડે છે પણ અગર મારે ખેતીમાં કરિયર બનાવવું છે કે એગ્રો પ્રોસેસિંગમાં જવું છે તો ભણું શું કામ ભણવું એટલા માટે જરૂરી છે કે તો તમારું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન વધશે ખેતીમાં આમ તો લોકો બિઝનેસ માટે જ આવતા હોય છે પણ એમાં પણ ત્રણ અલગ અલગ લેવલ ઉપર તમે સ્કોપ જોઈ શકો પહેલું કે તમે જે ઉત્પાદન કરો છો ખેતી એટલે કે કોર એગ્રીકલ્ચર અને એમાં પણ આજકાલ નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગનો બહુ ટ્રેન્ડ છે કારણ કે કોવિડ પછી હવે લોકો શુદ્ધ ખાવાનું પ્રેફર કરે છે અને એટલા માટે નેચરલ ફાર્મિંગમાં પ્રોડક્શન પણ વધારે મળે છે અને એના ભાવ પણ વધારે મળે છે બીજી વાત આવે વેલ્યુ એડિશન ખેતર ઉપર જ તમે તમારી જ પ્રોડક્ટને વધારે સારી બનાવી શકો એમાં કંઈ ફેરફાર કરી શકો અને સીધી ફાઇનલ પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ કરી શકો અથવા ગ્રાહકો સુધી પહોંચાડો તો તમે વધારે કમાઈ શકો ત્રીજું ગ્રાહકો સુધી પહોંચાડવા માટે જે માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન છે એમાં પણ એગ્રીકલ્ચર ક્ષેત્રમાં બહુ સ્કોપ છે હા જે લોકોને જોબ કરવી હોય એ લોકો ફાર્મ ઉપર વેલ્યુ એડિશનમાં અને ફાઈનલ માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશનમાં જોબ તો કરી જ શકે પણ બિઝનેસના ખૂબ જ ચાન્સ છે અને આટલું બધું તમને ત્યારે સમજાશે જ્યારે તમે વધારે ભણશો એગ્રીકલ્ચરમાં હવે એમ તો સર હું તમને દરેક પ્રશ્ન પૂછવાનો છું પણ જો કોઈ પણ પ્રશ્ન રહી જાય છે તો તમે કમેન્ટ કરી શકો કે સ્ક્રીન ઉપર દેખાય છે એમાંથી કોઈ પણ એક નંબર ઉપર એ પ્રશ્ન વોટ્સએપ બી કરી શકો હવે સર ભણવા માટે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પછી મારી પાસે કઈ કઈ ડિગ્રીના ઓપ્શન છે અગર મારે એગ્રીકલ્ચર ફિલ્ડમાં આગળ જવું છે તો એગ્રીકલ્ચર ફિલ્ડમાં તમારે આગળ વધવું છે તો જનરલી ત્રણ તમારી પાસે ઓપ્શન્સ છે એક તો તમે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એટલે કે બીઈ અથવા બીટેક ઇન એગ્રીકલ્ચર કરી શકો બીજું તમે બીએસસી એગ્રીકલ્ચર કરી શકો અને જો તમે સાયન્સના વિદ્યાર્થી નથી તો સાયન્સ આર્ટ્સ અને કોમર્સના કોઈ પણ વિદ્યાર્થી બી ઓર્ગેનિક ફાર્મિંગ અથવા તો નેચરલ ફાર્મિંગ અને બીવોક ફૂડ અથવા તો એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવી શકે આમાંથી જો કોઈ પણ વિદ્યાર્થી તમને પૂછે કે મારે કયો કોર્સ કરવો જોઈએ તો તમે કયો કોર્સ સિલેક્ટ કરશો હું તો ઓબ્વિયસલી બીવોક જ સિલેક્ટ કરીશ એના ત્રણ કારણ છે પહેલું કારણ કે બીઈ અને બીએસસી આ બંને કરતાં બીવોક જો તમે એગ્રીકલ્ચર ફિલ્ડમાં કરો છો તો ત્રીજા ભાગની ફીઝ છે બીજું કારણ કે બી બીટેક અને બીએસસી ફક્ત સાયન્સના વિદ્યાર્થીઓ જ કરી શકે છે જ્યારે બીવોક છે એ આર્ટસ કોમર્સ અને સાયન્સ કોઈ પણ વિદ્યાર્થી કરી શકે ત્રીજું કારણ બીવોકની સાથે સાથે સાઈઠ ટકા સમય વિદ્યાર્થીએ ઇન્ટર્નશિપમાં ઇન્ટર્નશીપમાં પસાર કરવાનું છે એટલે કોઈ ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે એગ્રો પ્રોસેસિંગ યુનિટ છે કોઈ ગૃહ ઉદ્યોગ છે કે કોઈ એકચ્યુઅલ ઓર્ગેનિક ફાર્મ છે ત્યાં જઈ અને વિદ્યાર્થીએ ઇન્ટર્નશીપ કરવાની છે અને ફક્ત ચાલીસ ટકા જ ક્લાસરૂમમાં થિયરી ભણવાની છે એટલા માટે મારી તો પહેલી પસંદગી હંમેશા બીવોક જ રહેશે બીવોકની શરૂઆત બે હજાર ચૌદમાં યુજીસીએ કરી હતી જે જર્મનીના ડ્યુઅલવેટ સિસ્ટમ ઉપર આધારિત છે જે અનવેલ્યુ લર્ન એન્ડ એક્સપિરિયન્સ વેલ્યુ લર્ન ઉપર આધારિત છે વિદ્યાર્થી ત્રણ વર્ષ બીવોક કરે એની સાથે સાથે ત્રણ વર્ષનો એકચ્યુઅલ ઓર્ગેનિક ફાર્મ કે કોઈ ફૂડ પ્રોસેસિંગ કંપનીમાં અનુભવ પણ મેળવે છે હવે તમે જ કહો ક્લાસરૂમમાં તમે સ્વિમિંગ ના શીખી શકો તો ખેતી કરતા કે એગ્રીકલ્ચર કઈ રીતે શીખી શકો તો પછી સર આ જેટલા વિદ્યાર્થીઓ બી એગ્રીકલ્ચર ફિલ્ડમાં કરે છે એ અત્યારે શું કરી રહ્યા છે બી એગ્રીકલ્ચર ફિલ્ડમાં કરવાવાળા વિદ્યાર્થીઓ યા તો કોઈ ઓર્ગેનિક ફાર્મમાં જાય છે દ્રોણા ફાઉન્ડેશનના ગુજરાતમાં પચ્ચીસ ઓર્ગેનિક ફાર્મ સાથેના ટાય અપ છે તો વિદ્યાર્થીઓ ત્યાં ત્રણથી ચાર મહિના દરેક સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ કરવા જાય છે અથવા તો કોઈ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ છે કોઈ ગૃહ ઉદ્યોગો છે કે મલ્ટીનેશનલ કંપનીઝ છે ત્યાં ફૂડ પ્રોસેસિંગ શીખવા માટે એગ્રો પ્રોસેસિંગ શીખવા માટે જતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ તો શિમલા મનાલી અને દુબઈ જેવી જગ્યાએ ઇન્ટર્નશિપ કરવા જતા હોય છે અને ગૌશાળા અને એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં ઘણા વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ પણ શરૂ કરતા હોય છે તો એ પૂરેપૂરી ગેરમાન્યતા છે કે એગ્રીકલ્ચર અથવા તો એગ્રો પ્રોસેસિંગ જેવા ફિલ્ડ છે એ ઘીસાઈ પીટાઈ ગયેલા કે જૂના પુરાણા છે તો પછી આવા કોઈ પણ વિદ્યાર્થીએ આ બીવોક કરવું હોય તો એ કઈ કોલેજીસમાં થાય છે ગુજરાતમાં ગુજરાતમાં બીવોક એગ્રીકલ્ચર લોક ભારતી સણોસરા ખાતે થાય છે 50 વર્ષ જૂની સંસ્થા છે 168 એકર મોટું કેમ્પસ છે કેમ્પસની અંદર જ ઓર્ગેનિક ફાર્મ્સ છે ગ્રીન હાઉસ છે ગૌશાળા છે તો એગ્રીકલ્ચર ભણવા માટેનું કે એગ્રો પ્રોસેસિંગ ભણવા માટેનું બેસ્ટ કેમ્પસ કહી શકાય આ વર્ષથી મહુવામાં એગ્રો પ્રોસેસિંગ અને ફૂડ પ્રોસેસિંગમાં બીવોકની શરૂઆત થવા જઈ રહી છે અને એ એટલા માટે કારણ કે મહુવામાં પચાસ જેટલા ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે અને અહીંયા પણ વિદ્યાર્થીઓ માટે બહુ તકો છે હવે સર તમે થોડા સમય પહેલાં નેચરલ ફાર્મિંગ એની વાત કરી હતી એટલે કુદરતી ફાર્મિંગ તો એ કુદરતી ફાર્મિંગ હોય શું ફાર્મિંગ આમ ત્રણ પ્રકારના હોય છે એક હોય છે રાસાયણિક ખેતી કે જેમાં કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે એક છે ઓર્ગેનિક ફાર્મિંગ કે જેમાં કેમિકલ્સનો ઉપયોગ થતો નથી પણ ઘણી વખત એવું લાગે છે પ્રોડક્શન ઓછું આવે છે અને એક છે નેચરલ ફાર્મિંગ જે બીજા ફાર્મિંગ પદ્ધતિ કરતા સાહીઠ ટકા કોસ્ટમાં થઈ જાય છે અને પ્રોડક્શન પણ ઘટતું નથી અને બીજા વર્ષથી તો પ્રોડક્શનમાં પણ વધારો થાય છે તો આ ફાર્મિંગ અમે બીઓકમાં શીખવીએ છીએ એ ઉપરાંત અમે વિદ્યાર્થીઓને એ પણ શીખવીએ છીએ કે ખેતર પર જ વેલ્યુ એડિશન કઈ રીતે કરવું હવે વેલ્યુ એડિશન એટલે તમે જે ખેતર પર ખેત પેદાશો એટલે કે પ્રોડક્શન કરો છો એને જ ફિનિશ પ્રોડક્ટ એમાં થોડી વેલ્યુ એડ કરીને એને જ ફિનિશ પ્રોડક્ટ બનાવી દો તો તમને ભાવ જાજા મળશે ને સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકશો તો આ બહુ મહત્વની વસ્તુ બની જાય છે સર આ ફિલ્ડમાં આગળ વધવા માટે એક વિદ્યાર્થીમાં કઈ કઈ આવડતો જોઈએ આમ તો કોઈ સ્પેસિફિક સ્કિલ્સની રિક્વાયરમેન્ટ નથી હોતી એટલે કોઈ પણ વિદ્યાર્થી આ ફિલ્ડમાં જઈ શકે છતાંય તમે જો એગ્રીકલ્ચર ફેમિલીમાંથી એટલે કે ખેડૂત ફેમિલીમાંથી જ બિલોંગ કરતા હોય તો વધારે સારી વાત છે કેવા વિદ્યાર્થીઓએ આ ફિલ્ડ અવોઇડ કરવી જોઈએ એવા વિદ્યાર્થીઓ કે જેને ઓફિસમાં બેસીને જ ફાર્મિંગ કરવું છે ઓફિસમાં બેસીને ફાર્મિંગ થઈ શકવાનું નથી જો તમારે ફાર્મિંગ કરવું છે એમાં વેલ્યુ એડિશન કરવું છે અને ગ્રાહકો સુધી પ્રોડક્ટને પહોંચાડવી છે તો તમારે ઓફિસની બહાર તો નીકળવું પડશે તો જે લોકોને ખાલી ઓફિસમાં બેસીને કામ કરવું છે એ લોકો એ બીજું કોઈ કરિયર પસંદ કરવું જોઈએ આ કોર્સ કર્યા પછી બેચલર્સ ડિગ્રી મેળવ્યા પછી હાયર કયા ઓપ્શન છે મારી પાસે આમ તો તમે તમે બેચલર ડિગ્રી કરો એ બિઝનેસ કરવા કરવા માટે માટે કે જોબ ઘણું છે આગળ જરૂરિયાત નથી પણ જો રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જવા માંગતા હોય એજ્યુકેશન ફિલ્ડમાં જવા માંગતા હોય તો તમે એમ પણ કરી શકો એગ્રીકલ્ચરમાં એમ ઇ અથવા તો એમ પણ કરી શકો અથવા તો એમએસસી એગ્રીકલ્ચર પણ કરી શકો થેન્ક યુ સો મચ સર મારા તો દરેક પ્રશ્નનો જવાબ મને મળી ગયો સર વોટ્સએપ પણ કરી શકો છો એ પ્રશ્ન એક લિંક મૂકી છે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક દબાવશો આવું ફોર્મ ખુલશે એ ફોર્મમાં પણ તમે તમારો પ્રશ્ન કરી શકશો જે ફોર્મ ની માહિતી સર સુધી ડિરેક્ટલી પહોંચી જશે જેમાં તમારી માહિતી પણ પહોંચશે સર સુધી સરને ડિરેક્ટલી આ પ્રશ્ન તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએમ પણ કરી શકો છો અને અત્યાર સુધી ધોરણ પછી શું જેટલા એપિસોડ અમે કર્યા છે દરેકની પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે એ ટોપિક અને લિંક જોઈને તમે એપિસોડ જોઈ શકશો અને પછી તમે ડિસિઝન લઈ શકશો કે બારમાં પછી મારે કઈ ફિલ્ડમાં આગળ જવું જોઈએ સર તમે અમને સમય આપ્યો છે એના બદલ અમે ખૂબ ખૂબ આભારી છે આપણે ફરી મળીશું વીટીવી ગુજરાતી ડોટ કોમ પર ધન્યવાદ